ओछा भावे अने पूरती वीजळी उपलब्ध थई शके ते माटे तंत्र द्वारा सूर्य शक्ति किसान योजना अंतर्गत सबसिडी साथे सोलार सिस्टमनी सहाय करवामां आवे छे। त्यारे वडोदराना खेडूतो माटे सूर्य शक्ति किसान योजना अंतर्गत लागेली सोलार सिस्टम समाधाननी जग्याए समस्या साथे आवी छे। पादरा तालुकाना डभासा गामना खेडूतो आक्षेप करी रह्या छे के तंत्रए तेमने सूर्य शक्ति योजना अंतर्गत 65% सबसिडी आपवानी वात करी हती, परंतु हवे तंत्र तेनाथी फरी गई छे। खेडूतो प्रमाणे तंत्र हवे खेडूतोने 65% रकम भरवा दबाण करी रही छे अने एमजीबीसीएल तेमने मसमोटा बिल पण आपी रही छे। मसमोटा बिल भरवा सक्षम न होय एटले खेडूतोए आ मामले रजूआत करी तो एमजीबीसीएले वीज कनेक्शन कापी नाखवानी नोटिस फटकारी। समग्र मामले आक्रोशित खेडूतोए भारतीय किसान संघ साथे मळीने पादरा एमजीबीसीएल कचेरीने रजूआत करी हती કે તમે આ સોલાર સિસ્ટમ નખાવો, 65% સબસિડી અમારી ગવર્નમેન્ટ ભોગવશે અને 30% તમારે ખેડૂતોને ભરવાનું રહેશે, એટલે બધા ખેડૂતો તૈયાર થયા। હવે આ સરકાર અમને એ રીતના છેતર્યા છે કે અમને ઊંધું કરી નાખ્યું। હવે 65% સબસિડી ખેડૂતોને ભરવાને માથે ધકેલી અને 30% એ લોકો, જ્યારે અમે રજૂઆત કરવા જાય ત્યારે લોકો અમને એવું કહે છે કે ભાઈ કેન્દ્રમાં આગળ અમે તમારી એ કરીશું કે ભલામણ કરીશું, હવે શું થાય, પણ આજ લગી થયું નહીં અને હવે અમને બિલો એવો ફટકાર્યો છે એમને। ખેડૂતોને જે સોલર 2018માં સોલરની સ્કીમ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી હતી અને એના તે ટાઈમે એ લોકોને એવું કહેવામાં આવેલું કે ભાઈ 60% સરકાર ભોગવશે અને બીજા 30% ખેડૂતોને, અને એ રીતનું એ લોકોએ સ્કીમ સમજાવેલી ખેડૂતોને, એના આધારે ખેડૂતો એ સ્કીમમાં લાભ લઈને સોલર પેનલો નખાવેલી। પછી આ લોકોને અત્યારે એ લોકોને બિલ એટલા મોટા ફટકારવામાં આવ્યા કે ખેડૂત એ ભરી શકે એમ નથી, એટલે ખેડૂતને એ વીજ કનેક્શન કાપી નાખવાની એ લોકોએ તૈયારી બતાવેલી છે જીબીએ। બીજી બાજુ સમગ્ર મામલે પાદરા એમજીબીસીએલ કચેરીના અધિકારી સબસિડી વિશે કોઈ સ્પષ્ટ જવાબ ન આપી શક્યા અને ખેડૂતની રજૂઆતને વડી કચેરી સુધી પહોંચાડી દીધી હોવાનું કહ્યું હતું। આ સાથે પંપનો વધારે પડતો ઉપયોગ કરવાથી ખેડૂતો સબસિડીનો લાભ ન લઈ શકતા હોવાનું પણ તેમણે કહ્યું હતું। ખેડૂત મિત્રોને એમાં એવું આવ્યું છે કે જે લોકોને પણ મીટર મૂકેલા છે એમાં પંપ જે છે ને એ વધારે પડતું ચાલે છે, એના કારણે જે 7 રૂપિયા જે એમને મળવાપાત્ર છે, જે લાભ લેવો જોઈએ એ લઈ શકતા નથી।